કેમ છો બાળકો? મજામાં આવી ગયા? તો હવે આપણે દરરોજની જેમ સૌ પ્રથમ પ્રાર્થનાથી શરૂઆત કરવાની. દરેક બાળકો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ બે હાથ જોડી આંખો બંધ કરશે. પ્રાર્થના માટે તૈયાર. પ્રાર્થના શરૂ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વસુદેવ સુતાં દેવાં કંસ જાણોરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ભેગા થઈને સાથે બોલો મજા થાય ભાઈ. આમ ભૂખો તેમ ભૂખો મોડે થાય ભાઈ. આમ ભૂખો તેમ
જુઓ શું કે છે, જવેરીના ગુંજડા જેવો એકડો થાય ભાઈ, અને વચ્ચે મોટું પેટ કાઢો એટલે બગડો થાય, કરોળિયાના પગ જેવો તગડો થાય, ચીપિયા જેવો ચાંપલો ચોગડો થાય, ઊંટિયાના મોઢા જેવો પાંચડો થાય, અને એમ કરતા કરતા આપણે બધા સાથે બોલીએ ને, એક એક ગળે બે કહેવાય, શું કહેવાય, અંકમાં લખ્યું કહેવાય, તેમાં લખ્યું કહેવાય.
કેટલી કરવાની? 8. વધે ખાના તો કોરા લેવા દેવાના, એની અંદર ચોકડી કરવાની નહીં. તમારે જેટલા અંક માંગ્યા છે, જેટલા અંક લખ્યા હોય એટલી ચોકડી એ ખાનામાં કરવાની. હવે અહીંયા જુઓ, બે કેટલા છે? બે. તો આપણે અહીંયા એક, બે, બે ચોકડી કરવાની. બીજા ખાનામાં કશું કરવાનું નહીં. હવે અહીંયા જુઓ, છ કેટલા છે? તો આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. કેટલી ચોકડી કરી? છ. બાકીના ખાના રવા દેવા. સમજ પડી ગઈ? તો તમારે ગણવાનું અને લખવાનું. જો આ કેટલા છે? ત્રણ. તો આ એક, બે, ત્રણ. ત્રણ ચોકડી કરો. કેટલી કરવાની? ત્રણ. હવે આ કેટલા છે? એક. તો એક. આ કેટલા છે? નવ. તો જુઓ, આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલી ચોકડી કરી મેં? નવ. હવે અહીંયા જુઓ, આ કેટલા છે? સાત. તો ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. સાત એટલે સાત ચોકડી. હવે કેટલા છે? ચાર. તો એક, બે, ત્રણ, ચાર. ચાર એટલે ચાર ચોકડી. હવે જુઓ, દસ. તો ગણો, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ. તો આપણે આ રીતે અંક પ્રમાણે ચોકડી કરવાની. જેટલા અંક, જો તમને અંક ઓળખતા આવડશે તો જ તમને ચોકડી આવડશે. ગણી અને કરવાની. જો એક ઓછી હશે તો એ ખોટું પડશે, એક વધારે હશે તો એ ખોટું પડશે. એટલે આપણે જે અંક લખ્યો હોય એ પ્રમાણે ગણીને કરવાની. સમજણ પડી ગઈ બાળકો? તો જુઓ, તમારે ઘરેથી ખાનાવાળી નોટમાં સુંદર અક્ષરે આ 1 થી 10 સૂચના બધા ઉપર લખવાની. ઘણા છોકરાઓ આવું લખી દે, પણ આ ઉપરની સૂચનાઓ લખતા નથી. પણ જે લોકો સૂચના નહીં લખે એને આવડશે નહીં વાંચતા. એટલે એ સૂચના વાંચી અને લખવાની. અને પછી તમારે આ નીચે જો આ લખો, 1 થી 10 બોલીને લખો, પછી તમારે આ લખવા. અહીંયા લખ્યું કે 1 થી 10 અંકમાં અને શબ્દમાં લખો, તો આ સૂચના તમારે લખવાની અને પછી આ લખવાની. જો આ લાઈન લખીને આગલી વાર લખવાનું છે તમારે. આ 5 વખત મેં એકડા લખ્યા તો તમારે આ લખાઈ જાય એટલે જો આ રીતે એક લાઈન છોડી દેવાની અને પછી આ લાઈનમાં લખવાનું. એટલે આખું આમ ભેગું ભેગું થઈ જાય નહીં, સુંદર સારું લાગે. એટલે તમારે પણ અહીંયા જોઈને લખવાનું કે જો બેને આ લખ્યું આ રીતે, પછી આ લાઈનમાં એક ખાનાની લાઈન છોડી છે તો આપણે એ રીતે છોડી અને આ લખવાનું. એટલે બધું ભેગું ભેગું લાગે નહીં. પછી તમારે અહીંયા સૂચના લખવાની, અંક પ્રમાણે ચોકડી કરો. તો આ અંક જેટલા હોય એ જોવાના. ત્રણ હોય તો ત્રણ જ કરવાની, પછી બધા ખાનાને ચોકડી કરવાની નહીં. એટલે એ પ્રમાણે તમારે ખાનાવાળી નોટની અંદર સુંદર અક્ષરે અહીંયા જે આ લખાવ્યું છે એ નોટ ના બનાવી હોય તો બનાવી દેવાની, પણ ખાનાવાળી નોટમાં આ રીતે લખવાનું રહેશે. હવે ચલો એક વાર્તા સાંભળી છે વાર્તા બધાને? તો સાંભળો. એક તો
ટોપી વાળો ફેર્યો હોય છે, ટોપી વેચવા વાળા ભાઈને શું કહેવાય? ફેર્યું. એ ટોપીઓ વેચવા એ પેટી હોય એની પાસે, એને માથે ટોપી પહેરી હોય, એના હાથમાં બેગ હોય, બેગની અંદર એની બહુ બધી ટોપીઓ ભરી હોય, અને એ ટોપી આપણે ધંધો કરવો હોય, વેચવા જવું હોય, તો એક ગામથી બીજે ગામ તો જવું પડે ને. તો આ ભાઈ ટોપીવાળા ભાઈ હતા, એ તો એક ગામથી બીજે ગામ એમની ટોપીઓ પેટીમાં ભરી, માથે ટોપી બેગ ઉપાડી અને વેચવા નીકળ્યા. અને પછી એ ટોપી વેચતા 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 ગામે ગામ ફર્યા, અને ગામે ગામ ફર્યા એટલે એમને શું લાગ્યું? થાક લાગ્યું. ગરમીની સિઝન હોય, ગરમીની ઋતુ હોય એટલે ગરમી લાગે, ગરમી લાગે એટલે થાક લાગ્યો, ગરમી લાગી, અને એક સુંદર મજાનું ઝાડ આવ્યું અને એવો સરસ ઠંડો પવન આવતો હતો એટલે એમને તો થોડો એમ થયું કે કાંઈ આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉં, પછી પાછો બીજા ગામ વેચવા જઈશ. એક ગામ વેચી પછી બીજા ગામ જાય, બીજા ગામ જાય, એમ અલગ અલગ ગામમાં આ ફેર્યો ટોપીઓ વેચવા જતો. પછી એ થાકના કારણે ઝાડ નીચે આરામ કરવા માટે રોકાયા. એમણે શું કર્યું? ઝાડની નીચે બે એ પોતે બેઠા અને આરામ કરવા માટે થોડા આરામ પડ્યા. પછી એમણે માથે ટોપી તો પહેરેલી જ હતી અને શું કર્યું? પેલી બેગ હતી એ બાજુમાં મૂકી અને એ જે ઝાડ નીચે આરામ કરવા ઊંઘતા હતા એની ઉપર બધા વાંદરા રહેતા હતા. વાંદરાનું ટોળું રહેતું હતું. હવે એ વાંદરાઓ તો કેવા, ઝાડ ઉપર રહે અને એ તો પેલા બરાબર ઊંઘી ગયા, એમને થાક લાગ્યો હોય ને, ગમે તેવો થાક લાગે ને એટલે તમે ઊંઘી જાઓ ને તો તમારી બાજુમાં એમ ગમે તેવા ઢોલ વગાડે કે ગમે તેવી ધૂમો પાડે ને, જો તમારી ઊંઘ એવી સરસ હોય ને, એવી ઊંઘ આવી ગઈ હોય ને થાકના લીધે, તો આપણને ખબર પડે નહીં. તો આ ફેરિયાને તો એવી સરસ થાક લાગ્યો તો બિચારો ચાલી ચાલી ના ગામથી બીજે ગામ જાય, ચાલતા ચાલતા એટલે થાક તો લાગે ને, તો એ શું કર્યા? ઊંઘી ગયા અને એમને ઊંઘ આવી ગઈ એટલે થાકના કારણે એવી સરસ ઊંઘ આવી ને, અને પેલા વાંદરાઓને ખબર પડી ગઈ કે આ ભાઈ ગસગસાટ ઊંઘે છે. એટલે વાંદરા હતા ને એ તો ટપોટપ ઝાડ ઉપરથી નીચે ઉતર્યા અને પેલી બેગ ખોલી અને બધા વાંદરા એક 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 ટોપી લઈ અને એના માથે પહેરી પહેરી પાછા ઝાડ ઉપર બેસી ગયા. જુઓ કેવા હોય, એણે બેગમાંથી ટોપીઓ કાઢી ઝાડ ઉપર ચડી ગયા, માથે પહેરી બેસી ગયા વાંદરા. પણ પેલા ભાઈ તો ઊંઘેલા જ હતા અને એકદમ એ જાગ્યા તો બેગની અંદર એમની પેટીની અંદર એકય ટોપી હતી નહીં, પેટી ખાલી. પછી એ તો વિચારમાં પડ્યા કે હવે શું કરીશું, શું વેચવા જઈશ, મારી તે પેટી તો ખાલી થઈ ગઈ છે. પછી આમ તેમ બધે શોધ્યું પણ ક્યાંય ટોપી દેખાય નહીં. પછી એમણે એકદમ આમ નજર કરી ઝાડ ઉપર તો બધા વાંદરા ઝાડ ઉપર માથે ટોપીઓ પહેરી અને આરામથી બેઠા હતા અને મજા કરતા હતા. હવે પેલા ટોપીવાળા ફેરિયાને એમ થયું કે હવે મારે શું કરવું, એ તો આમ વિચારવા લાગ્યું કે હવે આ ટોપીઓ મારે કઈ રીતે પાછી મેળવવી, સાલા આ તો બધા ઉપર ચડી ગયા છે અને હું કઈ રીતે ઉતારીશ. એમના મગજમાં કંઈક તો વિચાર, કંઈક યુક્તિ તો લાવી પડે ને. પછી બહુ વિચાર્યું બહુ વિચાર્યું, પછી એમને એક વિચાર આવ્યો. એમણે પોતે ટોપી પહેરી હતી માથે, હે, જે ફેરિયો વેચવા જતો હતો ને એના માથે પણ ટોપી પહેરેલી હતી. પછી એણે એક યુક્તિ સૂજી.
nay vandra nama samajh hoy nay ana pila topi varan nu anukaran karvi ane pyari thi tele eko koi pyari ni pan pila pheriyai niche nakhi topi એટલે પેલા વાંદરાઓએ પણ શું કર્યું બધાએ એમના માથેથી કાઢી કાઢી નીચે ફેંકી અને પછી એનો ફેર્યો એ તો જેવી નીચે પડી ને ટોપીઓ વાંદરાએ કાઢી કાઢી નામ નાખવા માંડ્યા બધા વાંદરા ફટાફટ ભેગી કરી પેટીમાં ભરી દીધી અને પછી એ પેટી લઈને ચાલતો થયો એટલે આ વાર્તા ઉપરથી આપણે વિચારવાનું સમજવાનું કે એનામાં કેવી બુદ્ધિ ચાલી કે એણે એ ટોપી માથા ઉપરથી નીચે નાખી અને એનું અનુકરણ પેલા વાંદરાઓએ કર્યું એને તો ખબર ના પડે એટલે એમણે એવું અનુકરણ કર્યું અને એને ટોપીઓ મળી ગઈ વાંદરાને સમજ ના પડે એટલી અને આપણને સમજ પડે ને આપણે કોઈની વસ્તુ લઈ લેવાય વાંદરાને ખબર નથી પડતી એટલે લઈ ગયા અને ઝાડ ઉપર બેસી ગયા અને જો એમને ખબર નથી પડતી એટલે એમને પાછી એક પેલાએ પાછી નાખી એના માથેથી એટલે એમણે પણ નાખી દીધી બોલો મજા પડી વાર્તામાં તો આ ટોપી વાળો ફેર્યો વાર્તા તમારે સાંભળવાની અને મમ્મી પપ્પા દાદા દાદી બધાની જોડે વાર્તા કહેવાની કે અમને આવી વાર્તા બીજી વાર્તા તમે સંભળાવો ટીચર વાર્તા સંભળાવે તો તમને મજા આવે ને તો તમારે પણ આવી વાર્તાઓ આપણા દાદા દાદી હોય મમ્મી પપ્પા હોય બધાની જોડેથી રોજ જુદી જુદી વાર્તાઓ સાંભળવાની જુદા જુદા બાળગીતો ગાવાના અને રાત્રે ઊંઘતી વખતે આપણે થોડું 1 થી 10 સુધી રોજ બોલીને ઊંઘી જવા એટલે આપણા પાકા થઈ જાય 1 થી 10 પાકું આવડે પછી આગળ 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 શીખાય ને એટલે બરોબર તમારે આ 1 થી 10 સુધીનું જે ઘરકામ અહીંયા લખવામાં આવે છે એ તમારે આ રીતે